હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ એફર્ટ ડિજિટલ જેડબલી નીટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. તો આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું કે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે એ ત્રીજા રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીઓને સીટની ફાળવણી પછીની પ્રક્રિયા વિશે આપણે જાણી ગયા, હવે પછી તમારે શું કરવાનું છે, બરાબર છે? તો આપણે વાત કરીએ તો ખાસ કરીને કાલે ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયેલું હતું. તો હવે જોઈએ કે આ રીતે કાલ અપડેટ આવી ગઈ છે, તેમાં તમે જુઓ કે રેન્ક વાઇઝ રિઝલ્ટ અહીંયા તમે જોઈ શકો છો, પ્લસ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ અહીંયા આપેલું છે, પ્લસ લાસ્ટ રેન્ક કેટલો આપેલું છે તે પણ આપેલું છે. તો તમે અહીંયા ક્લિક કરશો એટલે પીડીએફ ફાઇલ ખુલી જશે અને તમે જાણી શકશો કે મારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કઈ કઈ કોલેજમાં મને એડમિશન મળી ચૂક્યું છે. પ્લસ હવે ખાસ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આ લાસ્ટ રેન્ક ખાસ તમારે જોવાનું છે, કારણ કે હજી કોઈ વિદ્યાર્થીઓને જો અપગ્રેડેશન મતલબમાં આગળ જો કદાચ રાઉન્ડ થાય તો એમાં જો જવું હોય તો તમારે સમજી લો કે કોઈ એક વિદ્યાર્થીને આપણે વલસાડ જીએમઆરએસમાં એડમિશન લેવાનું છે, બરાબર છે? હવે તો એને ખાસ આ વખતે એને મળ્યું નથી, તો એ વિદ્યાર્થીએ જે લાસ્ટ રેન્ક છે એ જાણી લેવાનો છે. ભાઈ આ સમજી લો કે આનો લાસ્ટ રેન્ક છે 1453, બરાબર. હવે આ વિદ્યાર્થીનો લાસ્ટ રેન્ક છે 1454, એટલે કે એક નંબરનો ફરક જે છે. તો આના ઉપરથી નક્કી થઈ શકે કે આ જે વિદ્યાર્થીને જો આની પછીનો જો રાઉન્ડ થાય કે મોપઅપ રાઉન્ડ થાય તો એને એડમિશન મળી શકે એમ છે કે નહીં. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થીઓને પોતાની ગમતી કોલેજમાં જો એડમિશન ન મળ્યું હોય તો તે વિદ્યાર્થીઓ ખાસ જે તેની મનતી ગમતી કોલેજમાં લાસ્ટ રેન્ક કયો છે તો તેની જાણકારી રાખવાની છે અને ડિફરન્સ ચેક કરી લેવાનું. જો વધારે ડિફરન્સ હોય તો એનો મતલબ કે ચાન્સ કેવા છે, ખૂબ ઓછા છે, બરાબર છે? તો આ એક વસ્તુ ખાસ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખી લેજો, બરાબર. હવે કારણ હવે આપણે વાત કરીએ કે વિદ્યાર્થીઓએ ખાસ કરીને સીટ ફાળવણીની જાહેરાત પણ આવી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન બેન્કિંગ દ્વારા નિયત કરેલ અથવા તો એચડીએફસી બેંકની શાખા ખાતે ફી ચૂકવવાની રહેશે. ને ખાસ કરીને ફી ચૂકવવાનો સમય જોઈએ તો 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનો છે. તો જે તે વિદ્યાર્થીઓએ ફી ભરી દેવાની છે, બરાબર છે, તેમજ હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્ર જમા કરાવવાના છે. હવે એના માટે પણ સમય 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધીનો છે. હવે ખાસ કરીને કોઈ પણ વિદ્યાર્થીને જો પસંદગીની કોલેજમાં એને એડમિશન મળી ચૂક્યું છે તો તે વિદ્યાર્થીઓએ ખાસ ફી પણ ભરી દેવાની છે, રિપોર્ટિંગ પણ કરી દેવાનું છે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરાવી દેવાના છે. હવે ઘણા વિદ્યાર્થીઓને એમ છે કે મારે રિપોર્ટિંગ કરવું નથી, તો યાદ રાખજો કે તમે રિપોર્ટિંગ નહીં કરો તો તમારું જે એડમિશન છે એ રદ ગણેલું ગણાશે. ક્યારે? કે 12 એપ્રિલ પછી તમને બીજી કોલેજમાં અપગ્રેડેશનમાં જો એડમિશન મળે તો વાંધો નહીં, બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળે તો વાંધો નહીં, બાકી તો પછી તમને રહી જશે. એટલે ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ મને કોમેન્ટમાં પૂછતા હોય કે સર હું રિપોર્ટિંગ કરાવું કે ન કરાવું, કારણ કે એ તમારે ચેક તે કરવાનું છે કે મને ધારો કે આ કોલેજમાં કોઈ કોલેજમાં એડમિશન મળી ચૂક્યું છે, હું રિપોર્ટિંગ નથી કરાવતો તો મારી પાસે કોઈ કોલેજ રહેશે નહીં. પછી એનું અપગ્રેડેશનમાં જે તે કોલેજમાં જો સીટ ખાલી હોય તો એને એડમિશન મળે એવું 100% શ્યોર નથી કે એને મળી જ જાય. તો પછી અપગ્રેડેશનમાં એને એડમિશન મોપઅપ રાઉન્ડમાં કદાચ ન મળ્યું તો પણ એને પછી ક્યાંય એડમિશન ગણાશે નહીં. એટલે ખાસ કરીને તમારે નક્કી કરવાનું છે કે મારે રિપોર્ટિંગ કરાવવું કે કેમ, બરાબર છે? તો ખાસ જે તે વિદ્યાર્થીઓએ પોતાની મનપસંદ કોલેજમાં જો એડમિશન થર્ડ રાઉન્ડમાં મળી ચૂક્યું હોય તો એ રિપોર્ટિંગ કરાવી શકે છે, તેમજ હેલ્પ સેન્ટર પર પણ જઈ શકે છે. તો એનો કામકાજનો સમય છે 9:30 થી 4 વાગ્યા સુધીનો હોય છે, બરાબર છે? એટલે રવિવારે રજા રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તો આ તમે ફી ભરી દેવાની છે, પ્લસ રિપોર્ટિંગ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના રહેશે, બરાબર. તો આ ત્રીજા રાઉન્ડ પછી તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. તો ખાસ કરીને કોઈને ત્રીજા રાઉન્ડમાં પણ જો મનગમતી કોલેજમાં એડમિશન નથી મળતું અને તેને રીનીટ આપ્યું હોય તો છેલ્લો ચાન્સ છે. તો તેના માટે અમે આ ક્રેશ કોર્સ શરૂ કરેલું છે, તેમાં બધા જ વિષયનું સંપૂર્ણ રિવિઝન કરવાનું છે, તેમજ એનઆઈટીમાંથી ભણેલી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા આ ક્રેશ કોર્સ કરાવવામાં આવશે. કોઈને પણ ડેમો લેક્ચર જો જોઈન કરવું હોય તો નીચે આપેલી આ લિંક ઉપર તે ક્લિક કરી શકે છે અથવા તો આ નંબર ઉપર વોટ્સઅપ પણ કરી શકે છે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ થયો હોય તો લાઇક કરો, તેમજ વધુને વધુ તમારા મિત્રોને શેર કરો, તેમજ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.